હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે. તો ધોરાજીમાં પણ સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. ધોરાજીના મેઘરાજાની ધમાકે બેટિંગ જોવા મળી રહી છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો ઠેર ઠેર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. એમજી રોડ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ બાજુ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતો માટે કાચું સોનું વરસી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સતત ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હતા, જો કે વરસાદથી લોકોમાં તેમજ ખેડૂતોમાં ખાસ કરીને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જે અત્યારે પણ કેટલાક વિસ્તારોમાં યથાવત જોવા મળી રહ્યો છે. તો ધોરાજીમાં ધોધમાર વરસાદ શરૂ. ધોરાજી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ છે, તો સતત વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તો સમગ્ર રાજકોટ જિલ્લામાં મેઘમહેર યથાવત છે, વરસાદી માહોલ જામેલો છે. તો ઉપલેટા શહેર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. કાલાવાડ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. હાડફોડી, ચીખલિયા, સમઢિયાળા, ઈસરા, ડુમિયાણીમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો વાડલા, નાગવદર, ખાખી, જાળિયા, મોજરિયામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો આ બાજુ ઉપલેટાની વાત કરીએ તો ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટા તાલુકાના લાઠ ભીમોરા ગામે વરસાદ ચાલુ છે. આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાઠ ગામે એક કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો ગામના રોડના કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે. ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે. તો આ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સામે આવી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો વાહન ચાલકોને પણ વાહન પસાર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. લાઠ ગામના પાદરમાં બસ સ્ટેન્ડમાં પાણી ફરી વળ્યા છે, તો દર વર્ષે વરસાદને કારણે લાઠ ગામના લોકોને આવી જ હાલાકી વેઠવાનો વારો આવે છે. દર વર્ષે રાજકોટ પ્રશાસન તરફથી કહેવામાં આવે છે કે પ્રી મોન્સૂનની કામગીરી બરાબર કરવામાં આવી છે, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, જેને કારણે શહેરીજનોને ખાસ કરીને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાઠ ગામના પાદરના બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ ગયા છે. દર વર્ષે લાઠ ગામના લોકોને આવી જ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. દર વર્ષે પાણી ભરાઈ જતા લોકોને, ખાસ કરીને જે બહારથી અપડાઉન કરતા હોય છે, તેમને પણ ખાસ કરીને હાલાકીનો સામનો કરવો પડે છે. તો રાજકોટ, સમગ્ર રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટા હોય તેમાં લાઠ ગામમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી લોકોને ખાસ કરીને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તો સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે. મુનાફ, કેવો માહોલ છે વરસાદને લઈને? સામે કેટલીક જગ્યાએ જળભરાવની સ્થિતિ પણ સામે આવી છે. બિલકુલ ચોક્કસ જણાવજો. ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ઉપલેટા તાલુકાના લાઠ એટલે ભીમોરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વાત કરીએ ઉપલેટા તાલુકાના લાઠની, લાઠ ગામમાં એક કલાકમાં 4 ઇંચ જેટલું વરસાદ નોંધાયું હતું, અને ગામોના રોડો જે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા, અને લાઠ ગામના ગામમાં જવા માટેના મુખ્ય માર્ગ ઉપર બી પાણી ફરી વળ્યા હતા. વાહન ચાલકોને વાહન પસાર કરવા ભારે તકલીફનું સામનો કરવો પડ્યું હતું. બીજી તરફ વાત કરવામાં આવે કે લાઠ ગામમાં એક કલાકમાં 4 ઇંચ ધોધમાર વરસાદથી ગામના પાદરમાં બસ સ્ટેન્ડમાં પાણી ફરી વળ્યા હતા, અને દર વર્ષની જેમ કારણે લાઠ ગામના લોકોને પારો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાઠ ગામના લોકોની કોઝવે ઊંચા કરવાની માંગ કરવામાં આવી છતાં કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી. ખેડૂતમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જી જી મુનાફો, તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં આવી રહી છે પાણીના નિકાલને લઈને? બિલકુલ શું રહ્યા વાત કરવામાં આવે કે હજી સુધી તંત્ર અહીંયા પહોંચ્યો નથી. હજી સુધી પાણી છે તે ભરેલા છે, અને 4 ઇંચ વરસાદ પડવાથી લોકોને હાલાકી જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાઠ ગામ